हेलो विद्यार्थी मित्रों, आपનો દક્ષિણામૂર્તિ વિદ્યાલયના આ સાયન્સ ડિપાર્ટમેન્ટના વિડિયો લેક્ચરમાં સ્વાગત છે. હું છું જયદીપ કરસૈયા, કેમેસ્ટ્રી ફેકલ્ટી, સાયન્સ ડિપાર્ટમેન્ટ, દક્ષિણામૂર્તિ વિદ્યાલય, તરંગા. આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું જોયું હતું મિત્રો? તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે જે રસાયણ વિજ્ઞાન છે એ શબ્દ શા માટે છે, એનો ઉપયોગ ક્યાં થવાનો છે અને એમાં કઈ બાબતોનો અભ્યાસ આપણે કરશું. બીજું આપણે એ પણ જોયું હતું કે જે પણ તમે આ ધોરણ 11 અને ધોરણ 12 અભ્યાસ કરીને જે એક્ઝામ પાસ કરવાના છો, જેમાં ગુજરાત બોર્ડ હોય, ગુજસેટ હોય, જી હોય, નીટ હોય, કે જેઈ એડવાન્સ કે મેઇન જે પણ હોય, એની અંદર કેટલા પ્રશ્નોને હું ટાર્ગેટ કરું કે જેથી મને સારા માર્ક મળી શકે, તો એ વાતચીત કરી હતી. ત્યારબાદ હવે આપણે કામ કરી સ્ટાર્ટ કરી દઈએ. આપણું રસાયણ વિજ્ઞાન ધોરણ 11 ચેપ્ટર નંબર 1, જેનું નામ છે રસાયણ વિજ્ઞાનની કેટલી પાયાની સંકલ્પનાઓ. શબ્દ કે છે કે કેટલી પાયાની, એટલે કે બેઝિક સંકલ્પનાઓ. આ ચેપ્ટરનું એક બીજું પણ નામ છે મૂળ સંકલ્પના. અહીંયા મૂળ સંકલ્પના શા માટે? કારણ કે આ ચેપ્ટરની અંદર જે મહત્વનો ભાગ હોય ને, તો તે આ શીખવાનું છે. તો મૂળ સંકલ્પના એમાંથી પ્રશ્ન પણ આવશે, પરંતુ આ અહીંયા પહોંચતા પહેલા આપણે થોડી પાયાની સંકલ્પના વિશે પણ જાણવું પડશે. તો રસાયણ વિજ્ઞાન વિશે તો આપણે વાતચીત કરી હતી કે એની અંદર કેવું આપણે ભણશું અથવા એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય, રોજિંદા જીવનમાં કેવી રીતે થાય, બધી વાતચીત કરી હતી. જેમાં ઔષધો, પછી આપણે કીધું હતું કે પદાર્થો, તમામ જગ્યાએ રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ થાય. એટલે કે તમે જો કુદરતી આપણી જે ક્રિયાઓ છે, ઉદાહરણ તરીકે મગજની અંદર કોઈ કાર્ય, આપણે સંદેશો મેળવીએ કે કોઈ સંદેશો આવો મગજ દ્વારા, તો એ શું કામ આવે છે? તો કે રાસાયણિક પ્રક્રિયા થાય છે આપણા શરીરની અંદર, આપણે એમ થાય કે કૃત્રિમ વસ્તુ થાય, કોમ્પ્યુટરની અંદર સંચાર થાય, એ પણ કંઈક પદાર્થ જ છે ને, ત્યાં પણ રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ છે. બીજું કે રસાયણ વિજ્ઞાનથી આપણે ખાતર, જે જમીન જે છે એને કયું ખાતર યોગ્ય છે, તો તમે જોવો તો જમીન જે ખેતર હોય એનું સેમ્પલ લેવામાં આવે અને જમીન ચેક કરવામાં આવે કે આની અંદર કયા દ્રવ્યો હાજર છે, કયા દ્રવ્યો ગેરહાજર છે, મારે અહીંયા કયો પાક લેવો છે એની માટે અહીંયા દ્રવ્યો હાજર છે કે નહીં જાણી શકાય. માટે ત્યાંથી આપણને ખાતર મળે છે કે કયું ખાતર આપણે વાપરશું જેથી આપણે ફળદ્રુપતા સારી રીતે કરી શકાય, જેનાથી ઉપજ પણ સારી રહી શકાય. પછી આપણે એસિડ, બેઝ અને ક્ષારની માહિતી પણ રસાયણ વિજ્ઞાને આપી કે એની અંદર કેવા પ્રકારના એસિડ હોય, કેવી એની પ્રક્રિયાઓ હોય. રંગત, રંગબેરંગી દુનિયા કેવી દીધી, રંગત રંગની વાત છે, રસાયણ વિજ્ઞાનથી આપણે પ્રાપ્ત થાય છે. પોલિમર, તો પોલિમરની અંદર તમે જુઓ તો રબરવાળી વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ બધી કેમાં પોલિમર. આમ કેમ તમે કે પોલિમર મય દુનિયા કહેવાય, ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિક ને રબરની આપણી પાસે જે રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરતા હોય. સાબુ, પ્રક્ષાલક એટલે કે ડિટર્જન્ટ, ધાતુ, અધાતુ, મિશ્ર ધાતુ. મારી પાસે બનેલો ધાતુ જે કુદરતમાં નિયમ અને પાણી જોઈએ, પરંતુ મારે તે કન્ડિશનમાં જોઈએ, મારે કંઈક અલગ જોવે છે, તો મારે બનાવવું શું પડશે? મિશ્ર ધાતુ, જે ગુણધર્મો જોવે છે, જે મારે એની અંદર પ્રમાણ જોવે છે તેનું શું બને છે? મિશ્ર ધાતુ. તો કેવી રીતે મિશ્ર ધાતુ બને? રસાયણ વિજ્ઞાન કહે છે ઓપ્ટિકલ ફાઇબર્સ. ઓપ્ટિકલ ફાઇબર્સ થી જે ઇન્ટરનેટ શબ્દ તમે સાંભળ્યો, એની કનેક્ટિવિટી, એની સ્પીડ વધારી શકાય. હવે જે પણ કંપની છે ઓપ્ટિકલ ફાઇબર ઉપર કામ કરવા જઈ રહી છે એનાથી સ્પીડમાં પણ વધારો છે. પહેલા 2G હતું, પછી 3G આવ્યું, પછી 4G, હવે 5G પણ આવશે. ઓપ્ટિકલ ફાઇબરને કારણે એ કનેક્ટિવિટીની સ્પીડમાં વધારો કરી શકાય અને એવા ક્ષેત્રો સુધી પણ પહોંચાડી શકાય કે જ્યાં આ કનેક્ટિવિટી નથી. તો આ બધી વસ્તુનો હું તમને બેઝિક ઇન્ફોર્મેશન આપું છું જે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓના પોઈન્ટ છે. અતિવાહક પદાર્થ, સુવાહક તો આપણે ખ્યાલ છે, પણ તો મારે હજી એની સુવાહકતામાં શું કરવો છે? વધારો કરવો. તો કયા પદાર્થ? અતિવાહક પદાર્થ કયા હશે? જાણશું આગળ જતા. ઔષધ ખૂબ જ મહત્વનું છે. અત્યારે જો તો આ સમયગાળા અંદર દવાઓનો તો આમ ક્રેઝ ચાલે છે, તો આ ઔષધ પણ ખૂબ જ મહત્વનું છે. એની અંદર તમે જોવો તો સિસ્પ્લેટિન, તો આવી જે દવાઓ છે
તે ખૂબ જ એવા અઘરા કે જેમાં એડ્સ હોય, અસ્થમા હોય, એવા બધા રોગની કઈ દવા હોય તે ઔષધની અંદર આવશે. એ પણ રસાયણ વિજ્ઞાનનો જ એક પોઈન્ટ છે. તો ઔષધ વિશે પણ આપણને માહિતી મળી. તો આ જે બધી માહિતી મળી એમાં તો આપણને ફાયદો છે, પરંતુ આપણને એવું થાય કે રસાયણ વિજ્ઞાનથી જે પણ આપણે આ પ્રોડક્ટ બનાવીએ છીએ અથવા જેનો પણ ઉપયોગ કરીએ છીએ એનાથી નુકસાન થાય, નુકસાન પણ થાય. ઉદાહરણ તરીકે અહીંયા જે કે CFCs ક્લોરોફ્લોરોકાર્બન, આ રેફ્રિજરેટર અને એસી અંદર ઉપયોગ થતો પદાર્થ પહેલા હતો, જેનાથી ઓઝોનના લેયરમાં ગાબડું પડી ગયું અને એના સ્થાને તો વિચારો કે રેફ્રિજરેટર એસીની સુવિધા જે ભૌતિક સુવિધાનો આપણે ઉપયોગ કરીએ છીએ તે બંધ થવાની નથી, પરંતુ આપણે રસાયણ વિજ્ઞાનનો હજી આમાં કંઈક ઉપયોગ કરીએ, હજી કંઈક આમાં ખ્યાલ વધારીએ કે આ પદાર્થના સ્થાને હું કંઈક કોઈ બીજો પદાર્થ વાપરી લઉં કે જેથી મને જે નુકસાન થાય છે ઘટાડી શકાય. નુકસાન મિત્રો શું કરી શકાય? ઘટાડી શકાય. એના સ્થાને કયો પદાર્થ અંદર વાપરવામાં છે? HFC-1-3-4-A પ્રાપ્ત થઈ છે. અને આ તમામ માહિતી જે છે તમામ માહિતીથી આપણે નવા સંશોધનો કરી શક્યા છીએ અને આપણે ભૌતિક સુવિધામાં શું કરી શક્યા છીએ? વધારો આપણે કરી શક્યા છીએ. તો હવે આપણે શું કરવું છે? તો હવે રસાયણ વિજ્ઞાનની અંદર જે બેઝિક વાત હતી તે તો આપણે મેળવી દીધી છે. હવે આપણે શું કરવું છે? તો હવે રસાયણ વિજ્ઞાનની અંદર આ પાયાની સંકલ્પનાવાળો જે પોઈન્ટ છે એને આપણે સ્ટાર્ટ કરવો છે. તો કેનાથી સ્ટાર્ટ કરશું? તો એની માટે આપણે સ્ટાર્ટ જે કરવાનું છે તો સૌપ્રથમ આપણો જે પોઈન્ટ છે કે જે તમે અત્યાર સુધી ધોરણ 9 અને 10 ની અંદર અભ્યાસ કરી લીધેલો છે જેનો શબ્દ છે દ્રવ્ય. તો સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે દ્રવ્ય એટલે શું? દ્રવ્ય કહેવાય કોને? તો દ્રવ્ય કહેવાય કોને? તો એક વસ્તુ એ ધરવાની કે જેને જે પદાર્થને દળ, શું હોય? જે પદાર્થને દળ અને જે જગ્યા રોકે, વાત આવે કે જગ્યા રોકે, પણ કાંઈક તો લખવું પડશે ને ક્યાં જગ્યા રોકે. તો આપણે સમગ્ર ભાગને અવકાશ ગણી લઈએ. જે અવકાશમાં જગ્યા રોકે તેને શું કહેવાય? તેને દ્રવ્ય કહેવાય. આ વ્યાખ્યાથી તો આપણે પરિચિત છીએ એટલે જે પદાર્થને દળ હોય અને જે અવકાશમાં જગ્યા રોકે તેને દ્રવ્ય કહેવાય. ટૂંકમાં દળ હોય સ્વભાવ છે જગ્યા રોકવાનું છે એને શું કહેવાય? દ્રવ્ય. આ દ્રવ્ય કયા કયા હોય શકે? તો કે ઘન હોય શકે, પ્રવાહી હોય શકે, વાયુ હોય શકે. આપણે અંતર વાયુ તરીકે કોણ? તો કે હવા. હવા ક્યાં જગ્યા રોકે છે? ને વાતાવરણની અંદર ઘણી બધી હવા છે જગ્યા રોકે છે. તો જે પદાર્થને દળ હોય અને જે અવકાશમાં જગ્યા રોકે તેને શું કહેવાય? દ્રવ્ય કહેવાય. સિમ્પલ વ્યાખ્યા છે, કોમ્પ્લિકેટેડ કરવાની નથી, સાવ સરળ છે. ઉદાહરણ તરીકે કોઈ પદાર્થનું નામ બોલો તો આ બોર્ડ દ્રવ્ય છે, માર્કર દ્રવ્ય છે, ખુરશી દ્રવ્ય, ટેબલ દ્રવ્ય, પાણી દ્રવ્ય, શરબત દ્રવ્ય, હવા દ્રવ્ય. આ બધા ઉદાહરણ ઘણા છે દ્રવ્ય. તમારે શું કામ કરવું છે? એક પેજ લેજો, એની અંદર ઘન દ્રવ્ય હોય તેના 10 નામ, પ્રવાહી દ્રવ્ય હોય એના 10 નામ અને વાયુમય દ્રવ્ય હોય એના 10 નામ તમારે લખવાના છે. જો તમે 10-10 નામ લખી શકો તો સમજી લો તમે આ દ્રવ્યનો પોઈન્ટ ક્લિયર. ખ્યાલ આવી ગયો? દ્રવ્ય જે પદાર્થને દળ હોય અને જે અવકાશમાં જગ્યા રોકે તેને શું કહેવાય? દ્રવ્ય કહેવાય. દ્રવ્ય કહેવાય. તો હવે આપણે દ્રવ્યના વર્ગીકરણમાં જવું છે. દ્રવ્યનું વર્ગીકરણ જોશું. દ્રવ્યના પ્રકારો જોઈએ. દ્રવ્યના મુખ્ય પ્રકાર 3 મુખ્યત્વે. બીજા પ્રકાર છે બોધાયસન સંગ્રહ પ્લાઝમા. હવે જેની આપણી પાસે વધારે માહિતી નથી એમાં શોધખોળો થઈ રહી છે માટે આપણે મુખ્યત્વે 3 પ્રકાર વિશે ચર્ચા કરીશું. ઘન,
પ્રવાહી અને વાયુ. હવે પ્રશ્ન એ થાય કે અધ્યક્ષજી સાહેબ અમે તો આ શીખ્યા છે ઘન પ્રવાહી વાયુ, ઘન પ્રવાહી વાયુ, ઘન પ્રવાહી વાયુ, પણ શું આ ઘન પ્રવાહી વાયુ? તો જો અહીંયા ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણેય સ્થિતિને મારે જુદી પાડવી હોય તો મારે કોઈ એક જ એક્ઝામ્પલની વાત કરવી છે. એક એવો પોઈન્ટ મારે જાણવો છે કે જે પોઈન્ટ થી હું ઘન ને અલગ કરી શકું, પ્રવાહી ને અલગ કરી શકું અને વાયુ ને અલગ કરી શકું. તો જો આ ઘન પદાર્થ, ઘન પદાર્થ કેવી રીતે બને છે? એની અંદર નાના નાના ઘટક કણો, આ જે ઘટક કણો છે એની ગોઠવણી જો ખૂબ જ નજીક હોય, ખૂબ જ નજીક ગોઠવાઈ ગયા હોય, એની ગોઠવણી કેવી હોય? ખૂબ જ નજીક હોય જગ્યા હોય નહીં. જે પણ ઘટક કણો છે એની વચ્ચે જગ્યા હોય નહીં. જેટલી જગ્યા છે તમામ સ્થાનમાં ગોઠવાઈ જાય, હલી શકાય એવું પણ નથી. તો એ કઈ સ્થિતિ છે? ઘન. હલી શકાય એવું નથી, ખૂબ જ ગોઠવાઈ ગયા છે, જગ્યા જગ્યા જ નથી. તો કઈ સ્થિતિ થઈ ગઈ? ઘન. પ્રવાહીની અંદર શું થાય કે ઘટક કણોની વચ્ચે અલ્પ માત્રામાં ખાલી સ્થાનો અથવા જગ્યા છે, ખાલી જગ્યાઓ છે. ઘન કરતા થોડી વધારે, ઘન કરતા કે થોડી વધારે, એટલે કે એના પર ઘટક કણોની વાત કરીએ ને તો માની લો કે ઘટક કણ આવી રીતે વાત કરી દઈએ કે એની જગ્યા કેવી છે, થોડી ઘન પદાર્થ કરતા કેવી છે? તો વધારે. ઘન પદાર્થ કરતા કેવી મળશે આપણને? વધારે. તો ઘટક કણોની વચ્ચે અલ્પ માત્રામાં ખાલી જગ્યાઓ હશે. વાયુની અંદર બધા છૂટા છવાયેલા, કોઈ કોઈ નું માને નહીં, બધા કેવા છૂટા છવાયેલા હોય. એટલે કે વાયુની અંદર ઘટક કણોની ગોઠવણીમાં ઘટક કણોની ગોઠવણીમાં ખૂબ જ વધુ ખાલી સ્થાન હશે. ખૂબ જ વધુ શું હશે? ખાલી સ્થાનો હશે. તો ઘન પ્રવાહી અને વાયુને આપણે એક ડેફિનેશન થી આપણે સમજ્યા કે જો ઘટક કણો ખૂબ જ નજીક ગોઠવાઈ ગયેલા હોય ને તો એ ઘન, ખૂબ ઘન કરતા થોડાક વધુ દૂર હોય અને વાયુ કરતા નજીક હોય તો કોણ? પ્રવાહી. અને વાયુમાં ઘટક કણો કેવો હોય? અસ્ત વ્યસ્ત હોય, એમાં ખૂબ જ ખાલી જગ્યા હોય. તો હવે વાત એ કરી આના ઉદાહરણ, ઉદાહરણ ઘનની અંદર જુઓ તો જે પણ પદાર્થો તમે જોવો છો કે જેને દળ હોય રસાયણો વાત તો થઈ કે ડેફિનેશન આપી લીધી કે જેમાં ઘટક કણોની સંદર્ભમાં આપણે ત્રણેય પ્રકારને શું કરી દીધા? વર્ગીકરણ કરી દીધા. હવે એના ગુણધર્મોની વાત કરીએ. આ જે એની લાક્ષણિકતા છે એનાથી આપણે ગુણધર્મોની વાત કરીએ તો કે ઘન પદાર્થ ચોક્કસ આકાર ધરાવે, શુદ્ધ ચોક્કસ આકાર, એનો ચોક્કસ આકાર હોય. તમને જો સમજણ જેવું લાગતું હોય ને પ્રવાહીની અંદર જે ચોક્કસ કદ મળશે, શું મળશે? ચોક્કસ કદ, પરંતુ ચોક્કસ આકાર નહીં મળે. તો આકાર કોના જેવો છે? તો કે પાત્ર આધારિત આકાર, પાત્ર આધારિત આકાર આપણને મળશે. તમે આ પ્રવાહીને જે પાત્રમાં લ્યો, ઉદાહરણ તરીકે બોટલના શેપ કેવા હોય? જુદા જુદા હોય, જેમાં નાખવાની એવું અંદર પાણી ગોઠવાઈ જાય. પ્રવાહી છે માટે ઘન ગોઠવાય, ન ગોઠવાય, એ તો જેવો આકાર હોય એવું જ પડ્યું.
ચોક્કસ પદ મળશે પરંતુ આકાર મળશે નહીં જે પાત્ર આધારિત આવે છે અને વાત કોઈનું ન માને કોઈનું ન માને એનો કોઈ ચોક્કસ પદ કે આકાર ન હોય પરંતુ એ ક્યારે માને તમે જો કોઈ એને પાત્રમાં લઈ લો તો મને એટલે કે એક જ ધારીએ રાખો પાત્ર આધારિત કદ અને આકાર જેવું પાત્ર એવું કદ એવો એનો શું થઈ ગયો આકાર ઘન પ્રવાહી અને વાયુ પાણી જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્થિતિમાં હોય છે પણ જો તાપમાન ઘટાડે એટલે કે આપણે ફ્રીજની અંદર એને મૂકીએ તો થોડાક સમયમાં આપણે પાણીની અવસ્થા જે પ્રવાહી હતી એનું શું થઈ ગયું ઘન એટલે કે બરફ બની ગયું જો એને ગરમ કરીએ તો વરાળ નીકળવા માંડે જે કેમાં આવે વાયુ હવે આપણને પ્રશ્ન એ થાય કે આ જે ઘટકોને આપણે શું કઈ ફેરફાર કરી શકીએ કરી શકીએ આપણે એમાં ફેરફાર કરી શકીએ એવું કામ કરો ગમી રીતે અહીંયા એવી કઈ પરિબળ અહીંયા લાગુ પાડી દેવું આ ઘટકોનો છૂટા થઈ જાય ઘન પ્રવાહ અને વાયુમાં જવું હોય તો એક જ લાઈનને હમણાં તમે શીખવાડ્યું ઘટકોની જગ્યા રીતે રાખો અહીંયા જગ્યા રીતે તમે ગમે તેવું બળ લગાડો ગમે તેવું તમે કન્ડિશન ઉભી કરો કે જેમાં ઘટકનો હોય છે જગ્યા થઈ જાય આપોઆપ આને શું કરવું પડે સ્થિતિ બદલવી પડશે એમાં હું પછી પ્રવાહ તમે હજી ઘટકોને જુદા પાડી દીધું વધુ જગ્યા કરી દીધો પાછા કેમ આવી જાય વાયુમાં આવી જાય એટલે કે ઘટકોની વચ્ચેનો જગ્યા બદલાતી જાય ને તો સ્થિતિ પણ બદલાતી જાય એટલે કે ઘન પદાર્થ આપણી પાસે હોય આ ઘન પદાર્થ એમાં જે મારે પ્રવાહીમાં જવું હોય એમાં પ્રવાહીમાં તો સ્વાભાવિક છે ઘટકોની જગ્યા શું થવી પડે વચ્ચે ખાલી જગ્યા છે શું થવી પડે વધવી પડે કેવી રીતે વધે તો આને શું આપી દેવી આપણે ગરમી આપી દઈએ શું આપી દઈએ ગરમી એટલે કે તાપમાન તાપમાન વધારતા ઘન મૂક્યામાં પ્રવાહી પ્રવાહી મળી ગયું ચાલો હજી આપણે બદલવું છે પ્રવાહીમાં જે મને વાયુમાં જવું છે વિચારો સિમ્પલ લોજિક વિચારો પાણીની વરાળ કરી શું કરો તમે ગરમ કરો બરોબર છે તમારી વાત તાપમાન શું કરો તમે વધારી દીધું તાપમાન શું કરી દીધું વધારી દીધું એટલે આપો આપ તે સ્થિતિ શું થઈ ગઈ બદલી ગઈ પરંતુ વિચારે આ ઊંધું ચાલો વાયુનું પ્રવાહી એટલે આવી જાય ને વાયુનું પણ પ્રવાહી મળી જાય વાયુનું પ્રવાહી તમે આમ ક્યાં હતા તમે આમ આવો છો વિરોધી છે તાપમાન વધાય છે તાપમાન શું કરવું પડે ઘટાડવું પડે એટલે હું લખી નાખું ઠંડુ પાડતા ઠંડુ પાડતા બાષ્પ હોય ઠંડી પાડી દો કેમ આવી જાય પ્રવાહી હોય પછી આપણે વિરુદ્ધમાં જવું છે તો આ વિરુદ્ધ થઈ ગયું તો અહીંયા શું લખવું પડશે ઠંડુ પાડતા શું લખશું આપણે ઠંડુ પાડતા એટલે કે જો તાપમાન માં ફેરફાર કરવામાં આવે તો સ્થિતિ બદલાય છે તો એવી કઈ કઈ કન્ડિશન છે જેનાથી હું સ્થિતિ બદલી શકું તો યાદ રાખવાનું બે કન્ડિશન કે એક છે તાપમાન અને વાયુમય ઘટકો હોય તો થઈ ગઈ વાત દબાણ એની વાત થઈ ગઈ દબાણ તાપમાન અને દબાણ જેનાથી આપણે સ્થિતિ બદલી શકીએ ઘન પ્રવાહી અને વાયુ આ એક સિમ્પલ લોજિક છે જે જે સુધી તમે શીખી ગયા પરંતુ આવા શબ્દો સરખા સરખા આવે તો ભૂલ પડતી તો હવે ભૂલ નહીં પડે સાવ સરળ શબ્દોમાં રજૂઆત કરી દીધી તાપમાનનો જ આ બધો ખ્યાલ છે તાપમાન વધારશો તો સ્થિતિ બદલાવાની છે તાપમાન ઘટાડશો શબ્દ ભલે આપણે બોલ્યું ઠંડુ પડે ઠંડુ પડે કઈ રીતે તાપમાન ઘટાડી દઈએ ત્યાં આશરે તો અહીંયા વાત છે કે દબાણ શું તો તમે તાપમાનની વાત કરતા હતા તો દબાણ એવું કે તો વિચારો મિત્રો કે મારી પાસે કોઈ પાત્ર એમાં વાયુ ઘટક છે ઉપરથી દબાણ લાગુ પાડતો જાઉં દબાણ લાગુ પાડતો જાઉં તો આ ઘટકોને ન નજીક આવવું હોય તોય આવવું પડશે શું કામ ઉપરથી દબાણ વધ્યું અને શું થયું જગ્યા ઘટતી ગઈ પરિણામે એકબીજાની શું આવી ગયા નજીક આવી ગઈ એટલે વિચારો કે માની લો કે આ સ્થિતિ હતી પેલા આ સ્થિતિ હતી અહીંયા જો દબાણ લાગુ પાડી દઉં દબાણ લાગુ પાડી દઉં ઘટકોને શું આવવું પડશે ઓટોમેટિકલી રીતે એને નજીક આવવું પડશે માની લો નજીક આવી ગયા અહીંયા આવી ગયા ઘટકનો નજીક આવી ગયા સ્થિતિ બદલાઈ ગઈ હજી નજીક આવી ગયા બદલાઈ ગઈ પણ ખાલી દબાણથી સ્થિતિ કઈ બદલાય આ પણ છે તાપમાન પણ જરૂરી છે એટલે જ આપણે ખાલી તાપમાનની વાત કરી કે તાપમાન વધે સ્થિતિ બદલાય તાપમાન ઘટે તો પણ સ્થિતિ બદલાય તો આ જે વાત હતી દ્રવ્યનું વર્ગીકરણ આપણે કર્યું કે જે ઘન પ્રવાહી અને વાયુની અંદર એના ગુણધર્મો કે લાક્ષણિકતા કયો જે જોઈ કે આનો ચોક્કસ આકાર હોય ચોક્કસ કદ હોય પછી પ્રવાહીની અંદર કીધું કે ચોક્કસ કદ હોય
પાત્ર આધારિત શું હોય આકાર અને પાત્ર આધારિત કદ અને આકાર અને કેમાં આવે છે દ્રવ્યની જે વાત કરી એમાં વાયુમય ઘટકમાં આપણને પાત્ર આધારિત કદ અને આકાર મળે છે તો આ જે વાતચીત હતી દ્રવ્યની વાતચીત હતી આવતા લેક્ચરની અંદર આપણે હવે આ જે દ્રવ્યો જોયા છે એનું રાસાયણિક દ્રષ્ટિએ હજી મારે વર્ગીકરણ તરફ લઈ જવા છે તમને તો એ કેવું વર્ગીકરણ હશે સમજી લેજો આવતા લેક્ચરની અંદર જોઈ લેશું જે પણ વિદ્યાર્થીઓ આ લેક્ચરની પહેલાના લેક્ચર નથી જોયા કે જેમાં મેં જણાવ્યું હતું કે કેમિસ્ટ્રીની અંદર હોય કે ફિઝિક્સની અંદર હોય કે મેથ્સ માર્ક કેવી રીતે વધુ લાવી શકાય તેની વાતચીત કરી લીધી તો તે પ્રીવિયસ લેક્ચર જોઈ લે છે અમારી આ યુટ્યુબ ચેનલ જે છે દક્ષિણામૂર્તિ સાયન્સ ડિપાર્ટમેન્ટની અંદર તમને વિડીયો જોવા મળશે અને સબસ્ક્રાઇબ કરી લો ફટાફટ રીતે લાઇક કરી દો વિડીયોને જેથી આવતા નવા વિડીયોની નોટિફિકેશન પણ તમને ઝડપથી મળી જશે જે બોર્ડ પર છે વિડીયોને સ્ટોપ કરીને લખી લેવું નોટ જે તમે જે બોર્ડ ઉપર તમને કરાવતા હોય છે તે લખવાનો આગ્રહ